ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજા શિવ વિરંચિ શારદા ગુરુતણા જસ ગાય ગુરુ બિન ઘોર અંધેરા ભ્રમણ તિનું ભાંગે દીક દીક હિન્દુ મુસલમાન સુણો યોગે વિરાગે એક શ્વાસ મે જાત હે તિન લોક કો મો કહના સો કહ દિયા યું બજા કર ઢોલ જોઈલે મનવા કાળ જપાતે કોઈથી નહીં પચાય રે જોઈલે મનવા કાળ જપાતે તો નર પર નૈયા
કરતા કુદરતે સારું જગત રચાયું. આ જગતને રચાવીને જગતને કાર્યવિંત રાખવા માટે થઈને કરતા કુદરતે કારણરૂપ કર્મ બનાવ્યું છે કે જે કર્મથી જગત આપણને કાર્યવિંત ભળાય છે, હાલતું ચાલતું દેખાય છે. કુદરતે ખરેખર જીવ ઉપર બહુ સુંદર કૃપા કરી છે.
એ ખરાબ વાત નથી કે તું કરતો જા અને ભોગવતો જા. કરતા કુદરતે જીવ માત્રને ખરેખર સ્વતંત્રપણું આપ્યું છે કે તું ભોગવ્યું, પણ તું જે કર્મ કર ઈ તું ભોગવ્યું. જુઓ, કોઈ બાપ હગા દીકરાને કોરા કાગળે સહી કરી દેતો નથી. એટલે બેટા પપ્પા આમાં જલ્દી જરાક સહી કરી દો. પણ શેનું છે બેટા આ સ્ટેમ્પ તું લઈ આવ્યો, આમ શું કરવાનું છે? પણ પપ્પા તમારો દીકરો સહી કરી દો. બસ બેટા જો આ જ બધું શીખવાનું છે, કોરા કાગળે કોઈ દી સહી ન કરાય. આમાં હું લખવાનું છે મન કે અરે પણ પપ્પા તમે બહુ કરી, આ આપણે ફલાણું કામ છે એના માટે તમારી સહી ની જરૂર છે. હાલ હું ભેગો આવું બટ હાલ હાલ આપણે તાર જી લખી જે તારે જરૂર હોય લખ, તું તારે સહી કરી દઉં. કોરા કાગળે ન કરાય, આ જ શીખવાનું જ તારે બટા. કરે છે હગો બાપ, નગર ઓછું ભેગું કરે જાજુ ભેગું કરે, એ દીકરા હાટું નથી નથી કરતો લે. અને કરતા કુદરતે જીવ માત્રને માટે, મનુષ્ય માત્રને માટે 100 લીટીવાળા કાગળની નીચે કોરા કાગળે સહી કરી દીધી. જા તું આમાં જે લખીને લાવ એ અટણથી જ હું દેવાન બંધાઈ જાઉં. જીવ માત્રને માથે કરતા કુદરતે ખૂબ દયા કરી છે, કોરા કાગળે સહી કરી દીધી. નહીં એટલે તો એને આ સહી કર્યા પછી કઈ કડાકૂટ રહેતી નથી. અહીંયા તો બાપ સહી કરી દે વખત છે, દાબનો માર્યો તો એ બીક રહી ને કરાય, હું કરશે આનું છાનું મને મોટરસાયકલ લઈને રિક્ષા કરીને વાહે જોવા દે ક્યાંય ગયો ને હું કર્યું. આ તો આપણને સ્વતંત્ર બનાવવાની, એ સ્વતંત્ર થઈ ગયો. જીવને લઈને ભગવાન પાસે જાય વખત છે કે બોલો સા બાપા આનું શું કરવાનું? ભગવાન કે ભાઈ એમાં મારી સહી છે, એને જે માંગ્યું છે એને આપી દો. 100 લીટી એટલે 100 વર્ષની આયુષ્ય મનુષ્ય માત્રને અર્પણ કરવામાં આવી છે. એની અંદર જે લખીને દેવું એટલે જે કર્મ કર્યું છે એ કર્મ એના ફળ રૂપે કરતા કુદરત પોતે બંધાઈ ગયો છે. પછી દાદા મેકરણે કીધું એમ સારું કરે સારો ને ભૂસું કરે ભૂસો, દો બાતા જાનો તો મુજે કુરો પૂછો. પણ વાતડ્યું 20,000 અકડી હાથ કરજો, જોખો મટી જાય માળા જમ તણો એટલે તમારા મન તણો ને તણ ઉગરી જાય તમારો. કરતા કુદરતે જીવને માટે મોટામાં મોટું કામ કર્યું છે. પણ હવે આ કાયા ખેત મળ્યો તને કાજુ, વિશેષ બાવળ બીજ બોતા હૈ, પાપી આંબારસ કહા સૂપ આવે, ગંધક સેબ ખોતા હૈ, ગુરુ કહે સુણી લે જ્ઞાની, તન પિંજર મન તોતા હૈ, આત્મ રામ રહ્યો તન ઓઢી, ભાઈ તું જડ ચૈતન ક્યુ જોતા હૈ. મનુષ્ય દેહ તો એવો મળ્યો, આ અંદર રહેલું હૃદય ભૂમિકા એવી મળી કે એની અંદર જો મનુષ્ય ઈચ્છે તો મોક્ષ નામનું ફળ પ્રાપ્ત થાય. પણ બાવળિયા એટલે દેહદશા. દેહદશા એ મનુષ્ય બિચારો શિવ હોવા છતાંય, શિવનો સથવારો હોવા છતાંય ભયંકર દુઃખ 84ના દુઃખના કૂપમાં જઈને પડે છે. જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે, કોઈની કારી ન ફાવે. તમારી ગમે એટલી બુદ્ધિ હોય, તમારું ગમે એવડું ધન હોય, તમારો મોટો કુટુંબ પરિવાર હોય, તમારું કાંઈ ન આવે. લે હમણાં મનુ બાપાના દીકરા મળવા આવ્યા બકુલભાઈ, હવે આંખે ઝાખપ આવી ગઈ, આપણું શું આવે, આપણું શું આવે, કઈ છે આપણી કોઈ સત્તા? એ હારું છે, આ ડબલું હાજુ નમું છે, નકર ધરાય મજો નથી, ધરાય મજો નથી. પણ જ્યાં સુધી
આ દેહને દેહના ઇન્દ્રિયોના દ્વાર સબળ છે ત્યાં સુધીમાં ખરેખર મનુષ્યએ કોઈ સંત શરણ ગ્રહણ કરીને સેવા સત્સંગ સ્મરણ કરીને ખરેખર આ સાધનનો સદુપયોગ કરી લેવો જોઈએ, આ સાધનની ફળશ્રુતિ કરી લેવી જોઈએ. પછી દેહ થાકે તોય મજો મજો આવે, મન ઉપર જરાય આવેલા આવરણનું દુઃખ જ ન જણાય. અને ખરેખર લૌકિક ધન પણ જો તમે કમાયેલા હો, સારી એવી મૂડી તમારી પાસે હોય, તો કાંઈ પણ નાનું મોટું આવરણ આવે તો તમારા મન ઉપર એનો આંચકો ન આવે. કાંઈ ના ના, મનમાં એનો હોય, ખબર ન હોય, અને બિચારાને જરાક તકલીફ થાય કે બહુ કરી ભાઈને બિચારાને આમ તેમ ફલાણું ઢીકડું રૂબરૂ મળીને કે દાંત કાઢતા કાઢતા કે ભાઈ એવું કાંઈ, એ ભગવાનની ખૂબ દયા છે, એ બધું હાઈલા કરે થયા કરે. અને મૂડી અમે એટલે જ ભેગી કરી છે ને, મૂડી છે ને હાટું કરો છો, એ સંકટ સમય હાટું થઈને, એ ભજન કેના માટે કરવું છે, એ સંકટ સમય માટે. જ્યારે આ કલેવર છોડવાનું થાય ત્યારે હંસને એટલે જીવને એટલે આપણા મનને એનો લેશ પણ ન લાગે નહીં, કરતા કુદરતની મોટી દયા મોટી કૃપા કે એણે જીવને કર્મ પ્રધાન બનાવ્યો છે. પણ અજાણતા અજ્ઞાનતામાં જીવ બિચારો બંધનકારી કર્મ કર્યા કરે છે. ત્યાં ધર્મની જરૂર છે, ત્યાં સંત સદગુરુની જરૂર છે, ત્યાં સત્સંગની જરૂર છે, અને ખાસ નામ ભજનની જરૂર છે. કારણ કે કર્મ કરતો દેખાય છે દેહ, પણ હકીકતમાં કરે છે મન. કોણ કરે છે? મન કરે છે. મન કોનાથી માને એ આપણને ગુરુના બાળકોને ખબર છે. ભગવાનના ભજન સિવાય મન માનવાનું નથી. જોઈ લે મનવા કાળ જપાટે, કોઈથી નહીં બચાય રહી. દેહનો કાળ આવશે અને ભલે આવે, ભલે આવે એમ બોલો કે ન બોલો, પણ આવે જ બરાબર ને. તમને સારું લાગે કે ન લાગે, તમને ગમે કે ન ગમે, કાળ આવશે, કોઈથી નહીં બચાય રહી. તો હવે આમાં લાભુદાદાએ નવી વાત શું કરી? એ કાળ જપાટે કોઈથી બચાતું નથી, કોઈથી બચાતું નથી. પણ ભાઈ, દેહનો કાળ આવ્યો, દેહ આપણો પ્રાણહીન થઈ ગયો, એટલી આ વાત નથી. પણ અટાણે ચાલુ દેહે આ વર્તમાને પળ પળ કાળ આપણને જડુબી રહ્યો છે. કાળ એનું કામ કર્યા જ કરે છે. શું કામ કરે છે? શું કોઈ પેલા તો એ જાણી લે કે કાળ કોઈ બાઘડો છે, કોઈ વ્યક્તિ છે, કોઈ એવું ભયંકર સ્વરૂપ ધરનારો રાક્ષસ છે? કાળ શું છે? એ કાળ એ આપણે પોતે કરેલા કર્મ છે, જે આપણને કાળ રૂપ ભળાઈ રહ્યા છે. એ આપણું શું હાનિ કરે છે? આપણું અહિત શું કરે છે? એ કર્મ આ શ્વાસ અને ઉશ્વાસ રૂપી ભજન કરવા દેતું નથી, ને એ શ્વાસ આપણા લૂંટાઈ જાય છે. દેહને કંઈ કહેવામાં આવતું જ નથી, દેહ કંઈ કરી શકતું નથી. પણ કર્મન ખેતી લેમન ચેતી, રાત દિવસ અબ સોના ક્યાં, આજ આવેગા પંખી ચૂક જાવેગા, ખેતી કણ વિના ફિર કુછ લેના ક્યાં, હો જાઓ શ્યાર લખ ધણી આ ગયે, દિલ સાબિત તો ફિર ડર ના ક્યાં. એ માન તું ખેતી કરી લે, જો અહીંયા એને ચોખોટ કરી, એ ભાઈ ભજન કરજો, વાત બરાબર છે, પણ કોની પાસે કરાવવું? કે એ મારા મનમસ્તાના, એ મારા દિલ દીવાના, લે લે
આપણે એમ હરિના ગુણ ગાય. જીવન બાપા અર્જણ દાસ ને કે 84 વર્ષ ભલે ને તું શિકાર ખેલા ઉનકા ધોખા નાય, કઈ ચિંતા કરવા, કાળક્રમણ ભલે રહ્યો ગુરુ કુદરત નો, પણ તું ગુરુગમ નામને ક્રમે લાગી જા તો કાળક્રમણ પાછો વળી જાય. ખરેખર નામની ગરજ ના થાય એટલે કાળને ઊભું રહી જવું પડે, કાળને ઊભું રહી જવું પડે. કેસરી કેરા નાદે નાસે કોટી કુંજર જૂથ જો નહીં, પણ આમાં તો શ્રદ્ધા હોય ને એ જ પોઈતે પામે, મનને ભરોસો જોઈ. શ્રદ્ધા હોય તો પોઈતે પામે, પછી થાય સઘળી રીતે સુખ જો ને, પણ વાતુથી નહીં, સંત કૃપાથી જો છૂટે માયા કાયા નિર્મળ થાય જો ને. આ શ્વાસે ને શ્વાસે કોઈ નામને ભજે તો એના પાંચેય પાતક જાય જોઈએ નહીં. અર્જણ દાસ ને કહે 84 વર્ષ ભલે શિકાર ખેલા, કઈ ચિંતા કર, ઉનકા ધોખા નાય, પણ શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં એની કરી લે ઓળખાય. પણ કીધું કોને, હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે 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 આપણે એ મારી ના ગુણ ગાય. જે કાળક્રમણ એક એક શ્વાસે જીવને એટલે આપણા મનને મૂંઝવી રહ્યો છે, આપણે હવે નક્કી કરવું છે કે આપણે કોના શરણે જાવું, કરણા શરણાધીન બનવું કે જેનાથી કાળક્રમણ કાંઈ કરી ન શકે. નરસિંહદાએ કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, એ વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, અરે શિવ હોવા છતાં મારા હાટું થઈને જીવ થયો, મને તારવાની આશે. ઈ નાથના ચરણમાં ઈચ્છું શરણ, હું અવર ન દેખું કોઈ એની તોલે. મારા ઘટ ગગનની અંદર તેજ હું, તેજ હું, તેજ હું, સહમ સોહમ, એવો શબ્દ એક બોલે. ઈ નાથના ચરણમાં ઈચ્છું શરણ, કેનું શરણ ગ્રહણ કરવું છે કે ઈશ્વરનું, ઈશ્વરના શરણાધીન થવું છે. ઈ વિના છૂટકો નથી. હવે વૈચે ગુરુ છે એનું શું કરવું, કારણ કે આપણે તો ગુરુ મહિમા જ ગાયા કરી છે, ગુરુ કરીને શું કરવું છે. આપણી સભા દિન પ્રતિદિન વધતી જાય છે, વધતી જાય છે. આપણે રાત ને દિવસ સત્સંગ કરી રહ્યા છે, પણ ભાઈઓ બહેનો બાપા જેના હાટું આપણે મળી છી ભજન કરજો, નકર આપણે ભામ ગણા, હું ભામ ભેગી થઈ ગણા. જો મન ભજનના માર્ગ ઉપર નહીં આવે, આ કર્યું કરાયું બધું ધૂળધાણી થાય. અત્યારે આપણને બધાને આનંદ આવે છે, શેનો આવે છે ભાઈ, આ સંતો મહાપુરુષોના અનુભવથી પ્રગટ થયેલા શબ્દનો. ગાનારના હૃદયમાં થોડો ગમતો ભાવ જાગે એટલે એ શબ્દો આપણા હૃદય ઉપર ભજન પણ ચોટ કરવા માંડી જાય. આપણે અટાણે બધાએ આનંદ જરૂર માણી રહ્યા છે, પણ હજી એ સ્વરૂપના આનંદની આ બધી વાતો છે, આ બધી વાતો છે. નરસિંહ મહેતાએ કીધું કે અમારા ગાયલ ગાહે ની જાજા ખાહડ ખાહે, આપણને સારું દુઃખ થાય કે હે મારા નાથ, તમારા જેવા મહાપુરુષોના અનુભવને નો ગાય કોને ગાય ભાઈ સાહેબ, પણ ખાલી ગાયા કરશો તો કર્મરૂપી ખાડા તો ખાવા જ જોઈએ, પણ સમજી સમજીને ગાહે તો વેલા વેલા વૈકુટ જાય. સમજી સમજીને એટલે એ અનુભવ મને અટાણે કહી રહ્યા છે, મને અટાણે અર્પણ કરી રહ્યા છે. આ શબ્દો એ જેમ સાધના કરવાની છે એમ ઝટપટ હું કરવા માંડું, હું કરવા માંડું, અને કરો છો લૌકિકમાં તમે કરો છો. તમારે જે વસ્તુ લેવી હોય એની પૂછપરછ કરો ને એનું સરનામું ને એની કિંમત ને
એનાથી થતા લાભો ને એ જાણીને પટ કરતા ખીચામ પૈસા નાખીને ઉપડો છો કે નહીં? આમાં ઉપડ જો, ભાવરૂપી મોટરસાયકલ લઈને પંથ કાપજો, મારા નાથનું ભજન કરજો. બસ દાદા આ કહે છે, જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. આ બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, આ આસાને તરસણા સદાય નાની અંતકાળે અટકાવે રે. જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. એ ક્યાં વયું ગયું હે આપણું બાળપણ, ક્યાં વયું ગયું આપણું જોબન, ક્યાં વયું ગયું હે? વિચાર તો કરો. ખાલી ક્યારેક એકાંતે બેઠા હોય ને આપણે આપણા જ જીવનના વિચાર કરતા હોય તો આપણને એમ થાય કે મારું બલીડું સડરાટ કરતો સમય વયો ગયો, જરાય વાર ન લાગી. ખરેખર આમ જ છે. ક્યારે આ દેહ કાળ આવીને ઉભો રહે નહીં ખબર પડે. હા જો ભજવા ટાણે ભજો નહીં તો મારા આ દુઃખ જોઈને કરને કહ્યું, તું પછી કોઈને કઈ નહીં કહી આવી. જમણા આવી જાહે ને તારા જીવને લેવા ભલામણા, તેદી કુટીશ તું હયો. આ સમયો દોસ્ત તારો વાસીદામાં ગયો, ભલામણા હરિભજન નો કયો. કે હર તો રહી ગયું બાપા, હવે તો આ મોબાઈલમાં બેટરી પૂરી થવા આવી, સેલો આંખો વયો ગયો હશે. જો તું ધ્યાન રાખજે જરાય ઉતાવળ. પપ્પા તમારે જી કેવું હોય ઝટ કયો. પણ એટલી બધી શું ઉતાવળ છે તમારો જુવાનિયાન? પપ્પા જલ્દી કહેવા માંડો તમે. જો મને તારે આ તારે મારે આ જ વાંધો છે કે પપ્પા બીજો કાંઈ વાંધો નથી, આમાં બેટરી થઈ રહેવા આવી, ત્રણ વાર લબલબ થયું, હમણાં બંધ થઈ જાહે, બેલેન્સ ફૂલ છે, સમજા? મોબાઈલ બહુ ભાઈરે માયલો છે, પણ કટ થઈ જતા વાર નહીં લાગે. કે હવે શું થાય? કે હવે કઈ નહીં દોસ્ત, 84 ચાર ખાંડમાં તારો જીવ જાય અંતે વયો. સંતના ચરણે ગુરુના વચને આ તો દાસ દયાનંદે કહ્યું. આ કોણ કહી શકે? એ સંતોએ અનુભવ કર્યો છે ને એટલે કહી શકે. એણે શિવ અને શિવની બે ગતિને જોઈ છે, અનુભવી છે, એટલે આપણને કહે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, ક્યાં વહી ગઈ ખબર ન થઈ. જોઈ લ્યો આ વૈકુંઠનો વાસ. એ આપણા ને આપણા નાના નાના છોકરા ને એ રકાબી ભેગી કરતા હોય, વાઇટકા ભેગા કરતા હોય, શાંત બેઠા હોય. આ જુવાનિયા હમણાં ભાઈ વાત કરતા હતા શાહભાઈ જીતુભાઈ કે બાપા અમારી મંડળી પણ કેવી તૈયાર થઈ ગઈ હે, અમારું વાડજ ને બાપુનગર એક થઈ ગયું. કે અમે બધા એ કરતા હતા. હા જુવાનિયા કામ ઉપાડી લીધું, ભાઈ કામ થઈ ગયું. બીજાની ભલે વહી જાય, આપણી નથી જાતી એમ મારું કેવું છે. સંતનો સથવારો છે આ વૈકુંઠમાં, એટલે સત્સંગ સમાજમાં આપણો વાસ છે, એનો આપણને ખરેખર આ મોટો લાભ છે. આપણને આપણા પરિવારને આપણા બાળકોને ખરેખર લાભ છે. બાકી કોઈ મરી કોઈ નથી જાતું બાપા, હવ હવ રીતે પોતાના પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ ભોગવીને જીવ આયલો જાય છે. પણ હમણાં દયાનંદે કીધું ને કે 84 ફરવા જવું જોઈશે તારે. એક શબ્દ મને દીધો સાહેબે, અલખ લીધો, લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે એ 84માં નો આવું ફરી. બાપા આ ભક્તિનો પ્રતાપ છે ને તમારી પાસે, અમારે એ નક્કી કરાવવું છે, આ વસ્તુને નક્કી કરાવી છે. જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે, પણ ચેતો ચેતો નર પાર નહીં આવે લખ 84 ની માહી રે. હરિભજન કરીને છૂટો, બસ આ એક મનુષ્ય દેહથી જ થાય રે. ખરેખર ચેતવાનું ક્યાં છે? એ ચેતવાનું મનુષ્ય દેહ અને મનથી છે. ખરેખર કોઈ આ મનના મરમને પીછા નહીં, કોઈ ગુરુની કૃપા મેળવીને ઠીક નિશાને આને ઠેરાવે. હવે ઠીક નિશાનું કયું છે? કે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ, પૂર્ણાનંદ પુરુષોત્તમ, જોઈ લે મનવા કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રહી.
પુરણ બ્રહ્મપુરવની પ્રીતે સે જે સોઈ ઘર પાયા ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આવ તો ઠીક નિશાને ઠેરાયા. એ ઠીક નિશાનું મનને ઠેરવવાનું કયું છે કે આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ થી તલાયા તબ મોહે આત્મ હિરલા પાયા. જે ઘરેથી મન આવ્યું છે એ ઘરે જઈને એને ઠેરાવવું છે. ચેતો આ બાબતે તમે ચેતો, બીજી બાબતે નથી કહેવું પડે એમ, કારણ કે તમે એમ તો હોશિયાર છો, મતલબ આપણું મન એમ તો ખ્યાલી છે, ખ્યાલી છે, મનુષ્ય માત્રનું મન ખ્યાલી છે, અને ઈએ પ્રારબ્ધ અનુસાર ખાલી છે. એકવાર લાભુ દાદા કહેતા હતા કે બુદ્ધિ છે એ બધાની એક સરખી જ આપવામાં આવી છે, એક જ સરખી, ન્યૂનાધિક નહીં, પણ કે એનો ઉપયોગ પ્રારબ્ધ વસત જ જીવ કરી શકે, વધારે ન કરી શકે, નહીં એથી વધારે ન કરી શકો. નગર બુદ્ધિ બધાને અરખી જ છે, નગર એમ કહેવાય છે ને બુદ્ધિ કોના બાપની, બુદ્ધિ કોના બાપની, એટલે એક મા બાપના દીકરા બે હોય એમાં એકને મોટરસાયકલનું ગેરેજ કરવું પડે ને એક મારો વાલી તો 50,000 લાખ રૂપિયાનો પગારદાર થઈ જાય, એટલે બુદ્ધિ બે નરખી. પ્રારબ્ધથી વધારે કાંઈ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી. કુદરતે બધાને હરખું જ દીધું, એ હું કામ ન્યુ નથી રાખે. અને કે આપણે છોકરાઓને ભાગ પાડી એ ઓફિસર હોય એને એટલી જ જમીન દઈને, પગ કેરેજ હોય એને એટલી જ દેવી પડે ને, અને એટલી જ દેવાની હોય, એટલી જ દીધી હોય. કુદરતે કાંઈ ન્યૂનાધિક નથી રાખ્યું, પણ જીવ પ્રારબ્ધથી વિશેષ કાંઈ ભોગવી શકતો નથી, નહીં ભોગવી પણ ન શકાય. પણ ગુરુએ આપણને જ્ઞાનરૂપી એવી એક ગતિ પ્રાપ્ત કરાવી છે કે મનને આવા દંદુઓમાંથી બહાર કાઢી લે, આમાંથી બહાર કાઢી લે. સુખ છે, દુઃખ છે, લાભ છે, આણ છે, હરખ છે, શોક છે, હાનિ છે, લાભ છે, એક નક્કી પણ. અને જોવો તમે નાનો માણા હોય ને એને કાંઈ બહુ વાતું કરો તો એ દાંત કાઢતા કાઢતા એમ કે હવે બાપા અમારા ભાગમાં નહીં ને, હાલા કરે કે છે કે નહીં. આપણે બધે એમ કરાવવું જ મન પાસે, બોર ટોટલ સ્થિતિની માલી પા આપણે એની પાસે એમ કરાવવું છે. એ ગતિ નામ ભજન રૂપી ગુરુની ગતિ છે. મન તરતો જ દંદુઓમાંથી છૂટું પડી જાય છે, કારણ કે એ દંદુઓ પ્રારબ્ધ વસાત ઉઠેલા છે અને દેહ કરીને અનુભવમાં આવે છે. મન દેહ સંગી છૂટી અને આત્મસંગી બન્યું છે એટલે એને એ લાગુ પડતું નથી. સતારે કીધું બરાબર કે સુખ દુઃખ, સુખ દુઃખમાં સહજ રહેવે કે જઈ હરિભજન કરી જાણે. ખરેખર સુખ અને દુઃખની અંદર સમકયે રહી શકાય છે કે મનનું સમન થઈ જાય ત્યારે. સુખ દુઃખ મન તણું ભ્રમણ છે, પણ મન સમની ખરી જિંદગાની. પછી સુખ દુઃખ અભય ઉભયથી પર જુએ, સકળ સંશય ખૂવે ભક્ત જ્ઞાની. કયો ભક્ત? કે જ્ઞાની ભક્ત. આપણે બધા જ્ઞાની જ કહેવાય, ઓ ભાઈ હકીકત કહું છું, દાંત ન કાઢો, આપણે બધા જ્ઞાની છે, કારણ કે આપણા મને એક સ્વીકાર કરી લીધો છે કે આત્મા છે એ પરમાત્મા છે. આપણે બધા જ્ઞાની કહેવાય, પણ ભક્તને જ્ઞાની બનાવવા માટે થઈને, અનુભવ ઉઠાડવા માટે થઈને વારે ઘડીએ આપણે આ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણને ગીતા જ્ઞાન કથવાનો હેતુ શું હતો? સુગમભાઈ ગીતા જ્ઞાન કહ્યું ભગવાને કે અર્જુનને જ્ઞાની ભક્ત બનાવવો હતો. અત્યારે આપણે પરોક્ષવાદ ઉપર આવેલા જાય છે કે આત્મા એ પરમાત્મા એ પરોક્ષવાદ છે, પણ એ મારું સ્વરૂપ છે એ અપરોક્ષ જ્ઞાન. આપણે જ્ઞાની ભક્ત કહીએ બૈના, એ મારું સ્વરૂપ છે. જો પાંડવોને બધાને ખબર જ હતી કે કૃષ્ણ છે એ બ્રહ્મ છે, પહેલેથી જાણતા હતા,
જ્યારે બ્રાણ બાણ સૈયા ઉપર ભીષ્મ પિતા સુતા હતા, ભગવાન કૃષ્ણ એની ભાવના મુજબ હામે ઉભા હતા. કારણ કે એવો ભાવ કર્યો હતો કે આ કલેવર છોડવાનું થાય ને તો કૃષ્ણ ભગવાનની હામે મારા હામાં હોવા જોઈએ, અને એને જોતા જોતા મારે દેહ છોડવો છે. એ આવ્યા હતા, ઉભા હતા, એક બાજુ પાંચ પાંડવો, એક બાજુ માતા કુંતા ને દ્રૌપદી ઉભા છે. એટલે ભીષ્મ પિતાએ બોલાવ્યા ધર્મને, યુધિષ્ઠિરને, ભાઈ અહીં ઓરો આવ્યો મારી પાસે આવ્યો. એટલે બોલો વાંકો વેળ્યો, બોલો દાદા, કે જો બેટા આ હામે તમારા મામાને દીકરા ઉભા ને, એ સાક્ષાત બ્રહ્મ છે. તમે છે ને છોકરાઓ બ્રહ્મ વિશે કાંઈ ન કરતા. કે ભલે દાદા, એટલું બોલ્યા, ભલે દાદા, એ જઈને પાછા ઊભા રહી ગયા. પણ આ બાજુ દ્રૌપદીનું ધરીર શરીર ધ્રુજવા માંડી ગયું, એનાથી ન રહેવાનું. ભીષ્મ પિતાના કાનમાં આવીને કહે કે દાદા, આ વાતને અમે પહેલેથી જાણી છે. હવે આ પ્રશ્ન આપણે તો આ એટલે યાદ કર્યું તો ગીતા જ્ઞાન હું કામ કહીશું, ગીતા જ્ઞાન હું કામ કહીશું. આટલું બધું ક્રાઇટ હાલતું હતું, ગુરુ મળ્યા ને બ્રહ્મ મળ્યા એવા શિષ્ય માત્ર ને અનુભવ છે, શિષ્ય માત્ર ને અનુભવ કે મારા ગુરુ ઈશ્વર છે એવા એના જીવનમાં એને કેટલાય અનુભવ છે, શિષ્ય માત્ર ને અનુભવ છે. તો આટાણે આપણા માટે હવે પ્રશ્ન ઉભો થાય કે વારે ઘડીએ પ્રોગ્રામ હું કામ કરો છો? કા બરોબર ને, આ તમે નથી કરતા અમે કરીને જ એનો જવાબ દઈએ. ઉઠે નહીં, કારણ કે સંતની મહાપુરુષની એવી છાયા ઢળતી હોય. તો ગીતા જ્ઞાન શેના માટે હતું? કે અર્જુન, મારું અખંડ અને અવિચળ સ્વરૂપ તારો શુદ્ધ ચૈતન આત્મા છે, આ એની પાસે નક્કી કરાવું તું. સર્વધર્મ પરિતજી એક મામે ગમ શરણ વ્રજ. શું મોટી વાત બાપા આમાં કરી નાખી વળી. કારણ કે આ તિલક શ્લોક કહેવાય છે, આખી ગીતાનો તિલક શ્લોક. લે આવી એમાં હું મોટી વાત કરી નાખી ભગવાને, તમારા શરણે એટલે તમારા શરણ વાતો હતો ને, તમને આધીન હતો, તમને બ્રહ્મ માનતો હતો. પાછે પાંડુઓને બ્રહ્મ માનતા હતા. તે હવે શરણે આવવાની વળી હું નવી વાત કાઢી? તમે શરણે જ છે કે મનથી નક્કી કરાવું તું. મન રૂપી અર્જુન આત્મા રૂપી કૃષ્ણના શરણે આવે, જેમ નરસિંહ મહેતા ગુરુ દામોદરની દયાથી વૈયા ગયા. હમણાં જ બોલ્યા ને આપણે કે તેજ હું શબ્દ બોલે, એના હાથના ચરણમાં આવી છું, શરણ હું અવર ન દેખું કોઈ એની તો લઈ. એટલે કાળિયા ઠાકરને નરસિંહ મહેતાનું ધ્યાન રાખવું પડતું હતું. એટલે વારે ઘડીએ એને ધ્યાન રાખવું પડતું હતું, કારણ કે એના મૂળ સ્વરૂપના શરણે આવીને બેઠો હતો, વ્યાપક સ્વરૂપના શરણે આવીને બેઠો હતો. તો જંગલમાં મંગલ કર્યું કે ન કર્યું? કાકા ને અથવારે દ્વારિકા જતા હતા, ત્યાં આખો નેહડો બનાવ્યો, કેટલાય ઢોર ત્યાં હાજર કરી દીધા, નેહડો હાજર કરી દીધો, કેટલાય આયરોના સ્ત્રી પુરુષના રૂપ ધરીને બેસી ગયો, એ રોટલા ખવડાવ્યા ને ભજનની રમઝટ બોલાવી. આપણે ગાડીમાં કહીએ પંચર પડ્યું હોય ને, કોઈ આવતું ન જાતું હોય ને, અને આ વાત આપણને યાદ આવી જાય ને, ગુરુને યાદ કરે કે જાજુ નહીં, બે આખી ચા અને બે ગ્લુકોઝના બિસ્કિટના પાકીટ મોકલો. મારા હમ ખાઈને કહું મોકલે, પણ નરસિંહ મહેતા જેમ થવું જોઈએ દોસ્ત, મોકલવું પડે અને મોકલવું પડે. એવા કેટલાય દાખલાઓ છે આ અટાણે હાલમાં, એવા પ્રસંગ છે બાપુ. માટે કર કર પારખું કરી લે પ્રાણી, એટલે હીરો દિયો તું ને હાથ રે, પણ મૂરખ છો તમે પારખ વિનાના, હરી એમ ન જણાય રે. કર કર પારખું કરી લે પ્રાણી, એ શેની પરખ ના કરવી છે? પરખ કરીને શું પ્રાપ્ત કરવું છે? કે આ પિંડ બ્રહ્માંડની અંદર એક ચેતન તત્વ વિચરણ કરી રહ્યું છે, બાહિરમાં અને આપણા ઘટમાં. આપણે પરખ કરવી છે તો તેની કરવી છે. એના માટે
અન્યના પરખનાના ગાણા આપણને લાભદાયી ન નીવડે. નીવડે લે મોટા સાહેબ હોય ને એને બધું તમે પૂછો કે ભાઈ તમે કેટલું ભણ્યા ને ક્યાં ભણ્યા, કે ભાઈ પહેલાં હું અહીંયા ભણ્યો, પછી આ કોલેજમાં ભણ્યો, ડિગ્રી કરવા માટે અહીંયા ગયો અને આ સ્પેશિયલ કોર્સ માટે પરદેશ ગયો, એમાં આટલું ખર્ચ થયું, આટલો સમય ગયો, મને આવા આવા મિત્રો મળ્યા ને મને આ મળ્યું ને તે મળ્યું ને આ બધું તમે જાણી લીધું તો તમને શું કાંઈ એમાં એલો કાંઈ લાભ થાય? એ જે ખાતામાં નોકરી કરતા હોય ત્યાં જઈને તમે જાઓ ને કહો કે ભાઈ યાર મા બધું જાણું છું, હા કે કાંઈ વાંધો નહીં, અમારે એની આઈ કાંઈ લેવા દેવા નથી, તમે પાસ થયા હોય એના સર્ટિફિકેટ લાવો, ફાઇલ લાવો, તમારી ફાઇલ લાવો તો તમને નોકરી દઈ દઈ. પરખ તું એક પોતે પારખ થઈ, તું પોતે પારખ થાય. કેવી રીતે થઈશ? કે હરદમ હંમેશા હાજર રહી. પરખ તું એક પોતે પારખ થઈ, તું પોતે પારખ બની. બનવા માટે કે દમે દમે નામ ભજન કરીને તારા સ્વરૂપની પરખ ના કરી. ખરેખર તારે જો કામ કાઢી લેવું હોય તો તું પોતે પારખ બની જા, બીજાની પરખ ના આમાં નહીં હાલે. તને હાચા ખોટાની ખબર કઈ પડે કે તું પરખ કરતો જ તને ખબર પડે, એ પહેલા તને ખબર ના પડે. વાણિયાભાઈ નો દેહાંત થઈ ગયો, એને બધી વિધિ વિધાન પતી ગયા. જે ભાઈના ઘરના દેહમુક્ત થયા એના છોકરાને બેન કહે કે તું આ કાકા પાસે જા, આ તારા પપ્પાએ બહુ હાંચવીને રાખેલા ચાર પાંચ રત્ન છે, આ પાંચ રત્ન લઈ જા અને કે આ વેચીને કંઈક નાનો એવો તને ધંધો ગોઠવી દે. આપણો કાર્યક્રમ હાલે, આ તારા બાપ તો વહેલો વયો ગયો. તો ગયો કાકા પાસે, પેઢીએ જઈને કે આલ્યો, મારી બાઈએ કીધું છે કે આ પાછા રત્ન આપણે વેચી દો ને મને કંઈક નાનો એવો ધંધો ગોઠવી દો, ને જોયા ને કે પાછા પેક કરીને રાખી દે, અત્યારે મૂકી દે, અત્યારે આપણે કાંઈ નથી કરવું, તારી કાંઈ એવી ઉંમર નથી, એક કામ કર, તું અહીંયા મારી પેઢી આવવાનું ચાલુ કર દે, તારો કાયદેસરનો પગાર વધારે કાંઈ જોતું હોય તો એ ભાભીને કહી દેજે, આ તમારી જ પેઢી જી જોઈ મગાવી લે, કાંઈ ચિંતા ન કરે. તું કંઈક થોડોક સમજુ થા, કંઈક પારખ શક્તિ તારામાં આવે પછી આપણે કરી. છોકરાએ જઈને બાને વાત કરી, ના કાકાની વાત સાચી જ, બટા એમ નમ કર્યું ઊંધું પડે. આઠ દહ વર્ષ સુધી પેઢીએ કાકાએ રાખ્યો ને એવો પ્રવીણ બનાવ્યો કે પોતા કરતા એનામાં પરખ આવી ગઈ. કાકાને પૂછીને, છોક ભત્રીજાને પૂછીને કાકાને કરવું પડે. પછી એક દી યાદી કરી કે કાલ ભાભીને કહીજે, ઓલા માણેક તને દે પાંચે લેતો આવજે, આપણે હવે એને વેચીને તારા હાટું પેઢી ચાલુ કરી. કે ભલે. બીજે દી લઈને આવ્યો, આલ્યો કાકા કે એ તું જ ખોલ ને તું જ જો, મારા કરતા તારામાં પારખ શક્તિ લે લે જો. એક રત્ન કાઢીને આઈકલાસથી જોયું ને બારીમાં જ ઘા કરી દીધો, બીજું જોઈને ઘા કરી દીધો, ત્રીજું જોઈને ઘા કરી દીધો, પાંચે પાંચના ઘા કરી દીધો. હા 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 બેટા, કા કે કાકા ખોટા છે, ખોટા ફટકડી છે. પારખ થઈ તો એને ખબર પડી ગઈ, અને ઓલી એને ખબર પડી ગઈ કે કાકાએ તયે જો આ કીધું હોત ને તો મને ને મારી બાન બે ને એમ થત કે કાકાને પડાવી લેવા, કાકાને પડાવી લેવા. ખરેખર ઋષિ મુનિ કાળથી આ કામ ચાલે છે. એ ઋષિ મુનિઓ ને ત્યાં છોકરો હમજડું થાય એટલે મૂકી આવે, તે ઋષિ મુનિઓ પરબારું બ્રહ્મજ્ઞાન નથી શીખવાડતા, નહીં સામ દામ દંડ ભેદ નીતિ પેલા ભણાવતા, જગત કારણને જણાવતા અને પછી બ્રહ્મ જ્ઞાન આપતા. એ જાણે જઈને પછી ખબર પડી ગઈ પાંચ તત્વના દેહે ખોટી થવા જેવું, પોઈતાને પરખ થઈ તૈયને ખ્યાલ આવ્યો. આ બોલે એ બીજો નથી, એ જ સમજણ સુર ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે રહો ચિત અતૂટ, પરખ તું એક પોતે પારખ થઈ. હરદમ હંમેશા હાજર રહી, પરખ તું એક પોતે પારખ થઈ. આ પિંડ બ્રહ્માંડ આધારરૂપ આમાં ચેતન વસ્તુ કઈ?
કઈ કઈ પાયરખું લાભુ દાદા કે છે, પરખ કોની કરવી મારે, કોની કરવી? આ ગુરુ મળ્યા ને એની પરખ કરવી હોય તો એ મહેનત પુરુષાર્થ તો તમારે સમરણ રૂપી જ કરવો જોઈએ. હા, સમરણ રૂપી જ તમારે પુરુષાર્થ કરવો જોઈએ. એ પેલા તો તમને મનુષ્ય દેહ દેખાય, કર્મ દેખાય, એની પરખ ના કરવાય તમારે ભજન કરવું જોઈએ. કર કર પારખું કરી લે પ્રાણી, એલા હીરો દિયો તુને હાથ રે, નામરૂપી હીરો હતો વસ્તુ અમૌલિક દિહે મોરે સદગુરુ બિરા કે કેવળ કૃપા કર અપનાયો પાયો જી મેને રામ રતન ધન પાયો સખીરી મેને રામ રતન ધન પાયો. એથી ઊંડી વાત કે જૈનમાં ન્યાથી કુદરત ભેગો નહીં ભેગો એ આપણે હીરાને જરાય છેટવું નથી. પણ રવિ સાહેબ કે દીધો સબદ, પણ તમે કોઈ એ કાને તો નું ધર્યો, થયો નહીં ઠેકાણે ભૂલવણીમાં ભટકતો એના એ કર્યા કરમ પ્રમાણે. આ શબ્દને તો બાપા કોક સંત વિરલા જાણે છે, બાકી બધા સમજ્યા ને પરમાણે. કર કર પારખું કરી લે પ્રાણી, હીરો દિયો તુને હાથ રે, પણ મૂર્ખ છો તમે પારખ વિનાના. મન માત્ર મૂર્ખ છે, મન માત્ર મૂર્ખ છે. હા સાચું કહીજો, ભજન કરવામાં પૈસાની જરૂર ખરી? નકર થોડાક લોભી પ્રકૃતિના માણાને જરાક તકલીફ થાય કે બાપા હવે ખોટું નહીં, આ 10 વર્ષ થયા બીજી જોઈડી એક સીવડાઈ નથી, પાટલુંની ઇસ્ત્રી કડક જોઈ ત્યાં ખબર પડી જાય કે આ 15 વર્ષ પહેલાની જોઈડ છે. એ બાપા ખોટું નહીં, હવે આમાં નહીં સેટિંગ આવે, આ એક એક શ્વાસે 2 રૂપિયા તો તકલીફ થાય ઓછામાં ઓછા. પણ મફતમાં મળવા છતાંય નામનો લે રામનું ધોળી નાખે, ધોઈડમાં અમૃત મળ્યું હોય તો એ શું કામ? તો આમાં કાહટી કઈ ખરી? કોઈ કષ્ટ પડે છે ખરેખર? નગર મનુષ્ય એ મનથી આ વિચારવા જેવું તો થોડુંક નથી લાગતું કે હું ભજન હું કામ નથી કરતો, બરાબર ને? એ કેમ તમે બે માણા બાઇક લઈને આવ્યા? કે બાપા તમને ખબર નથી, અમે એવા મોટા માણસો નથી, આ નથી ફોર વ્હીલની તક શક્તિ બાપા, ખોટું નહીં. અચ્છા, તમારી પાસે ધન નથી એટલે તમે મોટર વગરના આટા મારો, બરાબર ને? ભજન કરવામાં હું ભજન હું કામ નહીં કરતો એ હાવ મફત, ખરેખર તો ગરજ નથી, ગરજ નથી. નકર તો જેને અનુભવમાં આવી ગયું ને ગરજ છે, એ તો એમ કે ખાવું પીવું મને કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, અરે રાતું કાઢું છું જાગી જાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. એટલે આવું લાભ તને મનથી કેમ થઈ ગયું? તારું મન વૈરાગી બની ગયું? કે હા બની ગયું. સેનાથી? કે પ્રેમની બરછી લાગી ગઈ, મારા ગુરુના પ્રેમની, એના શબ્દની બરછી લાગી ગઈ, એનાથી આ ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. તો બાપા જો એથી થતું હોય ને તો અમે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ફૂગી છીએ, કા પ્રશ્ન નથી, દુઃખ નથી થતું? એ ગુરુ તો તાકી તાકી મારે છે, ગુરુ તાકી તાકી મારે, પણ છટકાવી દે ઘા, ગાવે ને ત્યાં આમ શેટો થઈ જાય, ગાને આમ છટકાવી દે, આમ થી ગાવે આમ છટકાવી દે. મતલબ મન એવો સ્વીકાર નથી કરતું કે આ મને કહેવામાં આવે છે. સાધક એ સાધક, શ્રોતા એ શ્રોતા, સત્સંગને એવી રીતે ગ્રહણ જો કરે કે આ તો મને કહે છે બાપુ, તો લાગે, લાગે તો દર્દ ઉપડે, દર્દ ઉપડે તો ભજન થાય, દર્દ વિના રહીને ન જાગે. ચાર પહોર લેન દેન મેં ખોયા, ચાર પહોર રહ્યો સોય, એક પહોર તું હરી ભજન ન કયો? કે પણ દર્દ ઉપડ્યા વગર કબીર સાહેબ કે કેમ કરીને તું ભજન કર? દર્દ ઉપાડવાનું ઠેકાણું હામી છાતીય શબ્દને ઝીલતો થઈ જા, કરુણાના ભાવથી ઝીલ, તારું કામ વહેલું પતે, ઝટપટ પતે. મૂર્ખ છો તમે પારખ વિના ના હરી એમ ન જણાય રહી.
આ મૂરખનરને મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે, હવે તો હીરો ખોયો હાથથી એને રહે સદા અંધકાર રે. મૂરખનરને મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે, જરાય વિચાર જ નથી. હે મનુષ્ય દેહ સેના માટે મળ્યું? આપણને એટલી ખબર છે કે આપણે ભણવું જોઈએ, વરવું જોઈએ, છોકરા કરવા જોઈએ, એને ભણાવવા જોઈએ, મકાન કરવા જોઈએ, બધી ખબર છે, એટલું જ જાણી છે ને. આથી વિશેષ તો આપણને ખબર નથી મનુષ્ય જીવન સેના માટે મળ્યું. સત્સંગ પેલું કામ આ કરે છે, આ મનુષ્ય જીવનનો મર્મ બતાવે છે કે સેના માટે તને મનુષ્ય દેહ મળ્યો છે. અરે તમે આ સંસારને હાણો માણો છો ને, લખ ચોરાસીઓની નો જીવે ઈ જ કરે છે. રતિભોગ છે તો એ વેલો છે ને, ખાય છે તેના દેહ છે ને, તે આપણે શું કરીએ છીએ? બધું બરાબર જ હાલી રહ્યું છે. વિશેષ પ્રજ્ઞા છે જે ગુરુ આપણા હૃદયની માલી, ભૂમિકાની માલી પણ સુતેલી હતી ને એને જગાડે છે. ને કાંઈક કાંઈક આપણી પ્રજ્ઞા જાગી છે ને, એટલે આપણે ધોઈડ ધોઈડ થયા છે. ભાઈ નકર આ તમારું શું કામ છે? આ રોટલા ખવડાવ તમારે ઘરે ખાવ જ છો, ખાવશો ને? આ તો ઉભા ઉભા તમારે ડાઇનિંગ ટેબલ. કાંઈક કાંઈક જાગી છો અને જાગી છે ને એટલે આ મનને લાગી છે. મૂરખનરને મનુષ્ય જીવનનો નથી જરાય વિચાર રે, હીરો ખોયો હાથથી જેણે. જાયગા નરસૌ જીત્યા સુતા ચોરાસી જાય, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, પ્રેમેની પિયુ ગત પાય. જાયગા એ જીતી ગયા, જાગી ગયા એ જીતી ગયા. જાગી ગયા એટલે કે જે મનથી જ્ઞાન અવસ્થાએ જાગી ગયા એ જીતી ગયા. જાગ્યા નર સૌ જીત્યા, જેણે પ્રેમેથી પિયુની ગત નિહાળી. શુદ્ધ હૃદયના ભાવે કરીને ભજન કરતા પિયુના આત્મા શબ્દનો અનુભવ આવી ગયો. પણ હવે લખ ચોરાસી અંધકાર માહી સર્વે જીવ અથડાઈ રે, દાસ લાભુ કહે હરી ભજિયાથી દુઃખ સર્વે જાય રે. જોઈ લે મનવા કાળ જપાટે કોઈ થી નહીં બચાય રે. લખ ચોરાસી અંધકારની અંદર જીવ માત્ર અથડાઈ રહ્યો છે કે બાપા અમે તો અટાણે મનુષ્ય દેહે સહી, જે ચોરાસીમાં મારતા હોય ભલે મારતા હોય. લભુદાદા કોને કહે છે? ઓલાવને કઈ ખબર પડે ભે પાય ભાગવત હાલે? એ ગમે એટલું કહે તો એ બિચારા થોડા સમજી શકે ને, સમજત કઈ કરી નું હકે, એ સમજત કઈ કરી નું હકે. એ કાન માનતા હોય પણ એનાથી કઈ થાય નહીં, એનાથી કઈ થાય નહીં. મનુષ્ય દેહ સિવાય ભજન કરી હકવાનું સગવડતા ક્યાંય નથી. નહી વખત છે થોડીક વાત અડ પડે અને એને ખબર પડી જાય, પણ એનાથી ભજન ન થાય. કોઈ જીવ ભજન ન કરી શકે, નહી અશક્ય છે. પણ અટાણે ચોરાસી તત્વના દેહમાં લાગેલો આપણા મનનો અધ્યાસ એટલે આપણી માથે ચોરાસી ઓલરેડી છે. મનુષ્ય માત્રની માથે ઓલરેડી અટાણે ચોરાસી છે ને, આપણે ચોરાસીમાં જ છીએ. કેવી રીતે? એ હું ચોરાસી તત્વનો દેહ છું, આપણા મનનો ભાવ જ આપણા માટે ચોરાસી છે. એક ખાલી ભાવનો પલટો કરાવવો છે. વાલ્મીકીએ નારદે વાલિયા પાસે આ કામ કરાવ્યું કે જે મન હંસો હંસો કરતું હતું એને ઉલટાવીને સહમ કરી નાખ્યું. ઉલટા જાપ જપા વાલ્મીક તો આખા જગતે એને બ્રહ્મ માનીને પાકું કરી નાખ્યું. ભયા બ્રહ્મ સમાન સેનાથી? નારદજીએ જે જ્ઞાન જે ગતિ બતાવી આ સંતોને ઉલટાવવાની, એ જ ગતિ આપણને આપણા ગુરુએ બતાવી છે.
કોઈ શંકા કરતા નહીં. આમાં તમે સંશય ન કરતા. અહીંયા તમે તમારા મનને મારી મારીને નામમાં રાખજો. ઉલટી જાય, એક દી ઉલટી જાય. હંસો સોહમ, સોહમ હંસો. જો બાર બાર ઉલટા, આમાં તમને તો પૂરા ગુરુ મળી ચૂક્યા છે. આ તો એમ કે પૂરા ગુરુ મળે, આ તો મળી ચૂક્યા છે કે તો નિશ્ચય મન ઠેરાન. તો નક્કી પણ આવી જાય, ગઈ. અટાણે જાહે તો જ ઓલી જાહે, અટાણે નહીં જાય તો આને ઓલી બે ભોગવવાની. કે અટાણે મનુષ્ય દેહ છે કે પણ 84 ના ખડકલા તું ખડકશો એ તને ખબર નથી. દેહ ભાવે થતું કર્મ આપણે વિશેષ 84 માં લઈ જવાનો પ્રોગ્રામ ચાલુ છે. ઈટાળી દેવો છે. દાસ લાભો કહે હરી ભજવાથી દુઃખ સરવે જાય. મન માત્રનું દુઃખ ટાળવાનો ઉપાય એક ભગવાનનું ભજન છે. કરતા કુદરતે તો બહુ સારું કર્યું છે. આખું જગત કર્મથી ચલાવી રહ્યા છે, પણ એની અંદર કર્મને સમજીને કરવામાં આવે તો બંધન નથી, નકર બંધન છે. કર્મ વગર નહીં હાલે. અર્જુનને કહી દીધું કે તારે કર્મ કરવા જ પડશે, કર્યા વિનાનો છૂટકો નથી, કરવા જ પડશે. પણ મને અર્પણ થઈને કર એટલે હું તને બંધનમાંથી મુક્ત કરી દઉં. મને અર્પણ એટલે કે આત્માને અર્પણ. અર્જુન એટલે મન. દેહ દશા આમાં ક્યાંય આવતી જ નથી, મારી કે તમારી કોઈની દેહ દશામાં આવતી નથી. એ વૈચે લેવાની થતી નથી. લાભુ દાદાએ એમ કીધું કે અમારો દેહ યજ્ઞ પડી જાય, પણ તમને જે નામ પરખાવવામાં આવ્યું છે ને એ અખંડ ગુરુ છે. અમને ભૂલી જાયજો, એને ભૂલતા નહીં. જ્ઞાન કારગત કઈ નીકળશે ભાઈ, તને ખબર છે કે આવા જ્ઞાને તું જ્ઞાન પીરસીસ ને થઈ થઈ, નકર ભામત ભેગી થાય, નકર ભામત ભેગી થાય. મન કર્મ વચન થી દેહનો ત્યાગ, મન કર્મ વચન થી. આમ દવા પીન ત્યાગ નથી કરવાનો, નહીં 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 નહીં, આવી રીતે કરવાનો છે. એનું નામ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન છે, પણ સ્થાપના કરનારનો આવો ભાવ હૃદયમાં સ્થિત કરી દે છે, છાપ ઉઠાડી દે. સબત છે ને, છાપ ઉઠાડી દે આવા ભાવે. દેહંકારે નહીં. આ પૃથ્વી ઉપર બાપુ એવા કેટલાય આવીને વયા ગયા. એ જ્ઞાનીઓના જ્ઞાન કોઈને કારગત નીવડા જ નથી, નહીં. અને રૂખડિયાના કામ કરી ગયા, રૂખડિયાના કામ કરી ગયા. છેટો પલ્લો ક્યાં કરવો છે આપણે? હે દાદા ઉગારામ ને ઈર્ષાગર ને કઈ હજી કામ જાજો પલ્લો નથી કર્યો કઈ, નહીં. આપણી સ્વભાવ એવડી એવડી, અને ઈ સમયે 2000 2000 માણાની સ્વભાવ થતી હતી. પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ ચોટ કઈ કરે છે કે જેના હૃદયમાં દેહાધ્યાસનો ક્ષય થયો છે, જેના મને દેહ દશા તોડી દીધી છે, એનું જ્ઞાન કારગત નીવડે છે. માટે કાલ કરતા આજ કરી લઈજો. એલા ભાઈ આજ કરતા હબ જો બાપા, આશ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો કરે ગા કબ, એટલે ભલી વાત એની માલી પર રહેલી છે. સંતો માત્રની ભલામણ છે કે તમે બધાએ સેજે સેજે સંસાર વ્યવહારના સુખને ભોગવતા ભોગવતા ગુરુએ આપેલી ગતિએ મનને રાખજો. અજવાળું રે મારે અજવાળું, ગુરુ આવ્યા ને મારે અજવાળું. ભાઈ ગુ ભ્રમતાળું
ગુરુ આવ્યા ને મારે ધણી હવે નહીં દારૂ